નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શોભાઈ કક્કડ અને તમે જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ એજ્યુકેશન વિથ મધુબન. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે જે આપણે યુનિટ 3નું જે રીડ 2 છે એ શરૂ કરવા જઈ રહ્યા છે. જે રીડ 2 છે એની સૌથી પહેલાં તો આપણે ગ્લોસરી છે એ લખાવશું. ગ્લોસરી લખાવ્યા બાદ પાઠનો ટૂંકસાર જોશું અને ત્યારબાદ આગળ ભાષાંતર છે હું તમને કરાવીશ. તો સૌથી પહેલાં પહેલી ગ્લોસરી છે લખો ટ્રાન્કવિલિટી. ટ્રાન્કવિલિટી બરાબર. ટ્રાન્કવિલિટી એટલે શું થશે? તો કે શાંતિ, કામનેસ, શાંતિ. પછી આગળ જોઈએ એ છે સિરેનિટી. સિરેનિટી એટલે શાંતિપૂર્ણતા. સિરેનિટી એટલે શાંતિપૂર્ણતા. પછી આગળ ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ એટલે થશે તમારું જે કપાળના હાડ, ખોપરીના હાડકા. ક્રેનિયલ બોન્સ એટલે થશે ખોપરીના હાડકા. પછી આગળ જો એ છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે થશે તમારું મસ્તિષ્ક પ્રવાહી. જે મગજની અંદર પ્રવાહી હોય એને કહેવાય સેરેબ્રોસ્પિનિયલ ટ્યુબ. પછી આગળ છે એ છે સ્પાઇનલ કોલમ એટલે કરોડરજ્જુ. એમાં આપેલ જ છે, જોઈ લેજો સ્પાઇનલ કોલમ. પછી સ્ટ્રેસ ઇન્ડ્યુઝડ એટલે થશે તણાવ દ્વારા ઉદ્ભવિત થયેલ. કોઝ્ડ બાય સ્ટ્રેસ એટલે તણાવ દ્વારા ઉદ્ભવિત થયેલ. પછી છે સ્કેલ્પ. સ્કેલ્પ એટલે થશે માથાના ઉચ્ચતર ભાગની ચામડી. માથાની જે ઉચ્ચતર ભાગની ચામડી છે એને કહેવાય છે સ્કેલ્પ. હવે વાત કરીએ આપણા જે પાઠ છે રીડ 2 એના વિશે વાત કરીએ. તો રીડ 2 છે એની અંદર જે એનું પહેલાં તો ટાઇટલ છે કે હું તમને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે કે તણાવ નિયંત્રિત કરવાની કસરત. તમારી અંદર જે તણાવ ઉદ્ભવે છે એને તમે નિયંત્રિત કઈ રીતે કરી શકો છો એના માટે જુદી જુદી કસરતો છે અહીંયા આપેલી છે. તો ઓવરઓલ તમને કહી દઉં કે આની અંદર શું આવશે. એક તો પહેલું આવશે લઘુ ધ્યાન 1 જોવાનું છે, પછી લઘુ ધ્યાન 2 જોવાનું છે, પછી તમારા મગજ સુધી ઓક્સિજન પહોંચી રહે એના માટે ટેકનિક્સ આપેલી છે, પછી તમારી જે માનસિક જે પણ ગતિવિધિ છે એમાં ઝડપી સુધારો લઈ આવવાનો, યાદશક્તિ કઈ રીતે વધારવાની, સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરવાનો વગેરે બાબતો તમારે આ રીડ 2ની અંદર જોવાની છે. તો ચાલો હવે આપણે શરૂ કરીએ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝિસ. શરૂ થાય છે શોર્ટ મેડિટેશન એટલે કે લઘુ ધ્યાન 1. એની અંદર શું કરવાનું છે? ઇઝી છે, જોઈએ. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી જાતને એકદમ આરામદાયક બનાવો અને તમારી જે આંખો છે એ બંધ કરો. ક્લોઝ યોર આઈઝ એટલે આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝિસ કામનેસ ટુ યુ. હાર્મની, સેરેનિટી, પીસ, રિલેક્સ. હવે શું કહે છે આગળ? કે નીચેના પૈકી એક શબ્દ કે જે તમારી પ્રશાંતિનું પ્રતીક છે એને પસંદ કરો. કયા કયા છે? હાર્મની એટલે સુલે, ટ્રેન્ક્વિલિટી નિર્મળતા, સેરેનિટી એટલે
શાંતિ અને પીસ, રિલેક્સ એટલે આરામ, એટલી બાબત અહીંયા કીધી છે. આમાંથી એક શબ્દ છે એ તમારે સિલેક્ટ કરવાનો છે. પછી જોઈએ આગળ. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. અને જે શબ્દ તમે આગળ હાર્મની સિલેક્ટ કર્યો, તો હાર્મની ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પછી શું કરવાનું? વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઈ વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ. હવે તમારે શું કરવાનું છે કે મનમાં એવા દ્રશ્યનું ચિત્ર ઊભું કરો કે જે આ શબ્દ સાથે બંધ બેસતું હોય, અથવા એવી માનસિક છબી કે બાંધો કે જે તે શબ્દને સમજાવે એવું તમારે વિચારવાનું છે. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની ઓર ટ્રેન્ક્યુલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. હવે તમે કેટલા સમય એવી કલ્પના કરવામાં પણ પસાર કરી શકો છો કે તમે કેવું મહેસૂસ કરો છો જો તમે તમારી અંદર જે સંવાદિતતા છે અથવા સુલેહ છે એ અનુભવો છો. વન્સ યોર આઈઝ અગેન ઓપન યોર આઈઝ અગેન, તમારી આંખો છે ફરી તમારે ખોલવાની. તો આ હતા શબ્દ ઉપર તમારે કોન્સન્ટ્રેટ છે એ કરવાનું હતું. બીજું જોઈએ, શોર્ટ મેડિટેશન 2 એટલે કે લઘુ ધ્યાન 2. પીક અ મટીરિયલ સચ એઝ અ ડ્રેસ ફેબ્રિક, અ સ્ટોન, અ પીસ ઓફ વુડ ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીયલ્સ ટુ યુ. હવે તમારે કોઈ પણ એક સામગ્રી છે એ પસંદ કરવાની છે. કઈ રીતે? તો કે કાપડ હોય, સ્ટોન એટલે પથ્થર હોય, લાકડાનો ટુકડો હોય, અથવા કંઈ પણ જે તમને યોગ્ય લાગે તે. વિથ યોર આઈસ ક્લોઝ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીઝ મટીરિયલ. તમારી બંધ આંખો સાથે આ સામગ્રીની રચનાનું અન્વેષણ કરો કે એ કેવું દેખાય છે તમારે કહેવાનું. સ્પેન્ડ એટ લીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. આ કરવામાં તમારે ઓછામાં ઓછી 2 મિનિટ સુધી જે અન્વેષણ છે એ કરવાનું છે વસ્તુનું. હવે આગળ વધીએ આપણે. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. તમારા મગજને એક ઓક્સિજન હીટ આપો. કઈ રીતે ઓક્સિજન હીટ છે એ તમે આપશો તો જોઈએ આપણે. હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. તમે જે તણાવમાં રહો છો, તણાવની જે પરિસ્થિતિ છે એ જનરલી શા માટે થતી હોય છે? તો કે તમે તમારા મગજ સુધી પૂરતો ઓક્સિજન છે એ નથી પહોંચાડી શકતા. શા માટે? તો કે આપણે બ્રીથિંગ કરવામાં પણ આળસ કરતા હોય છે. બ્રીથિંગ કરીએ તો કે નોર્મલ કરતા હોય બ્રીથિંગ. જો ડીપલી બ્રીથિંગ કરવામાં આવે એટલે કે તમે ઊંડા શ્વાસ લ્યો પછી અટકી જાઓ, તો તમારા મગજને જે ઓક્સિજન છે એ પહોંચી જશે. પણ આપણે એવું કરતા નથી. પછી આગળ જોઈએ. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણે આપણા શ્વાસ રોકી રાખીએ છીએ, અથવા માત્ર છીછરા માર્ગે ફેફસાને માત્ર ટોચના ભાગથી જ શ્વાસ લઈએ છીએ. જો ઘણા લોકો આમ એક પ્રેશરમાં હોય ને તાવ આમ કરવા માંડે, એવું કરતા હોય છે, ઘણા જોતા હોય એમ હાંફવા માંડે. ટૂંકમાં એ લોકોને શું થાય છે કે ભાઈ બ્રીથિંગ જ આપણે નથી કરતા. જ્યારે સ્ટ્રેસમાં આવીએ છીએ ત્યારે આપણે જે શ્વાસ છે, અથવા કોઈ વ્યક્તિ જોતો કોઈ યારે ઝઘડતો હોય ને તો આમ શ્વાસ લેવા માંડશે. તો આવો જે શ્વાસ લે છે ત્યારે શું થાય છે? તો કે પૂરતો જે ઓક્સિજન છે એ આપણા માઇન્ડ સુધી પહોંચતો નથી, જેના લીધે આપણે જે તે સમયે પ્રેશરાઇઝ થઈ અને ખોટા ડિસિઝનો લઈ લઈએ છીએ. આગળ જોઈએ.
in order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. હવે જ્યારે તમે તમારા આ જે શ્વાસ છે એના દ્વારા ઓક્સિજન બધી જગ્યાએ જો મગજમાં પહોંચાડવા માગતા હોય તો નીચેની જે એક્સરસાઇઝ છે એ તમારે 2 મિનિટ સુધી કરવાની રહેશે. શું કરવાનું છે જોઈએ. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મુમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. એક ક્ષણ તમારે શું કરવાનું, 2 હાથ છે એ ઘસવા માંડવાના આવી રીતે. આમ હાથ છે ચાલો હાથ છે એ ઘસી લીધા. પછી શું કરવાનું, પ્લેસ યોર પામ્સ ઓન ટોપ ઓફ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નાવેલ. શું કરવાનું છે કે તમારી જે હથેળીઓ એકબીજા ઉપર તમારા નાભીના નીચેના વિસ્તારમાં મૂકો, જે પોઝ હોય છે બાબા રામદેવ આમ આપતા હોય છે, બરાબર. 2 આમ હાથ હોય અને તમારી જે નાભી છે એની નીચેના ભાગમાં આમ હાથ રાખેલા હોય છે, તો એ છે. પછી આગળ છે, બ્રીથ કોન્શિયસલી ઇન ટુ યોર બેલી મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. હવે શું કરવાનું છે, તમારા પેટમાં સભાનપણે શ્વાસ લેવાનો, એટલે કે પેટ છે એ આમ અંદર જવું જોઈએ, બહાર નીકળવું જોઈએ, અંદર જવું જોઈએ, બહાર નીકળવું જોઈએ. પછી જે તમારા પેટમાં તમે શ્વાસ લ્યો છો એમાં શું કીધું કે દરેક શ્વાસમાં હથેળીઓ છે એ ઊંચી થાય એવું નિર્માણ કરો. તમે બ્રીથિંગ આમ અંદર કરો તો જે આ હથેળી છે એ પણ જરાક ઊંચી થવી જોઈએ, પછી હથેળી આમ નીચી જવી જોઈએ. બ્રીથિંગની સાથે આ એક્સરસાઇઝ છે એ તમારે કરવાની રહેતી હોય છે. છેલ્લે છે, ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇન ટુ યોર બ્રેઇન. હવે તમે કલ્પના કરો કે તમારા મગજમાં ઓક્સિજન છે એ પહોંચી રહ્યો છે, હવે તમારા મગજને ઓક્સિજન મળી રહ્યો છે. આગળ જોઈએ, બીજું છે ધ ક્રાઉન પુલ. બીજી એક્સરસાઇઝ છે ધ ક્રાઉન પુલ. એમાં શું છે તો કે માથાના ઉપરના ભાગને ખેંચો. કઈ રીતે ખેંચવાનું છે જોઈએ. વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ વિચ ઇન ટર્ન અલાઉઝ ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીના હાડકામાં એકદમ સૂક્ષ્મ હલનચલન થાય છે કે જે માથામાં રહેલા પ્રવાહીને કરોડરજ્જુ અને ખોપરી વચ્ચે મુક્તપણે વહેવા માટેની અનુકૂળતા કરી આપે છે. આગળ જોઈએ, વેન ટેન્સ્ડ ઓર અપસેટ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બીકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર સો ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. તો જ્યારે આપણે એકદમ પ્રેશરમાં હોઈએ અથવા તો કોઈ આપણે માનસિક દબાણમાં હોઈએ છીએ ત્યારે શું થાય છે તો કે શ્વાસ છે એ પૂરો લેતા નથી, ત્યારે આનું પરિણામ શું આવે છે કે ખોપરીના હાડકા એકબીજા સાથે અટવાઈ જાય છે, જેથી પ્રવાહી છે યોગ્ય રીતે ફેલાતું નથી. પછી આગળ જોઈએ, ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સિસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. હવે શું કહે છે આગળ કે માથા ઉપરના ભાગને જે ખેંચવાની તકનીક છે આ એ શું કરે છે તો કે માથામાં રહેલા પ્રવાહીને હકારાત્મક રીતે અસર કરે છે. માથામાં જે પ્રવાહી છે અંદર અટવાઈ ગયું છે એને ફ્લુઅસ આમ પોઝિટિવ વેમાં આગળ વધારે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેચ ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુઝ સ્ટમક એચ
એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. શું થાય છે આગળ? તો કે આ જે એક્સરસાઇઝ છે એનાથી તમારું જે ચેતાતંત્ર છે એને શાંત રાખે છે. ઘણીવાર તમારા માથાના દુખાવાને, પેટના દુખાવાને પણ દૂર કરે છે, તેમજ તમને સ્પષ્ટ રીતે વિચારવા માટે પણ મદદરૂપ થાય છે. તો આગળ જોઈએ શું કહે છે. પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્બ્સ ઓન ધ ટોપ ઓફ યોર હેડ સો ધેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. પછી શું કરવાનું છે? આ એક્સરસાઇઝ તો તમે પણ કરી શકો છો, મજા આવે એવી છે. કે તમારા બંને હાથને તમારી આંગળીઓ વડે માથાના ઉપરના ભાગમાં કાસકાની જેમ આપણે દાંતી હોય ને એની જેમ મૂકવાનું, જેથી તમારી નાની આંગળીઓ તમારા વાળની કિનારીને સ્પર્શ કરે એ રીતે તમારે રાખવાનું છે. પછી આગળ જોઈએ. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ. શું કરવાનું છે હવે આગળ તમારે? તો કે કાળજીપૂર્વક તમારી જે ખોપરી છે એની ઉપરની બાજુ છે એ દબાવવાની છે અને તમારી આંગળીઓને મધ્યમાંથી બહાર નીચે તરફ દૂર ખેંચો, જાણે કે દરેક હાથ વડે વાળ ઓળતા હોવ એવી રીતે. જે માથામાં એ રીતે બે આંગળીઓ રાખી આમાં આપણે આંગળીઓ છે એમ, જાણે કે આમ માથું ઓળવતા હોય એટલે વાળ કેમ સરખા કરતા, એ રીતે તમારે એક્સરસાઇઝ છે એ કરવાની છે. હવે જોઈએ આગળ શું કહે છે. ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ મિડ લાઇન કમ્બાઈન આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ. તો જેવી રીતે તમે તમારા હાથને બરાબર જે બહારની તરફ વાળ ઓરાવ્યા હતા એવી રીતે હવે શું કીધું છે કે ફરી વાર કહે છે કે પાછું આપણે જે આંગળીઓ છે એનાથી મિડ લાઇન એટલે કે વચ્ચેનો ભાગ હોય ત્યાં આપણે માથું ઓળવતા હોય એ રીતે આંગળીઓ છે એ દરેક બે હાથથી આંગળીઓ છે એમાં ફેરવવાની છે. નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડલ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે તમે તમારા હાથને એ જ રીતે માથાની મધ્યમાં ઊંચો મૂકો અને પ્રક્રિયાનું પુનરાવર્તન છે એ તમારે કરવાનું છે. નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. હવે પાછું તમારા હાથને માથાના વધુ પાછળના ભાગમાં એટલે કે ખોપરી તરફ મૂકો અને પ્રક્રિયાનું પુનરાવર્તન છે એ કરવાનું છે. તો આથી તમારી માથાના ઉપરના ભાગને ખેંચો એક્સરસાઇઝ. હવે આગળ જોવાનું છે મેન્ટલ ક્વિક ફિક્સિસ. તો એમાં કીધું છે મેન્ટલ ક્વિક ફિક્સિસમાં, પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. તમને જે ગમતું સંગીત છે એ મૂકો અને રૂમમાં તમે નૃત્ય કરો, ડાન્સ કરવાનું કહે છે. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. આનાથી શું થશે? તો કે તમારી જે સર્જનાત્મક પ્રવૃત્તિ જમણી બાજુ તમારા મગજને કસરત આપે છે અને મગજને ફરીથી સમતોલ કરવામાં મદદ કરે છે. બીજું કીધું, ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લોન્ગિટ્યુડલી. This allows you your mind to calm down. શું કહે છે કે એક માછલી ઘર લઈ આવો અને એમાં જે માછલી છે એને તમે તરતી છે એ જુઓ અને એનાથી તમારું મન છે એકદમ કેવું થઈ જશે, કામ ડાઉન, શાંત થઈ જશે. પછી છે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ અ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર માઇન્ડ. તમારી બધી જે ચિંતાઓ છે
એક કાગળમાં લખી નાખો અને એને તમારા મનની બહાર કાઢી નાખો, એનાથી પણ તમે રિલેક્સ ફીલ કરશો. ગેટ આઉટ ઇન ટુ અ નેચર એન્ડ વોક, પ્રકૃતિમાં બહાર નીકળો અને વોક કરો, ચાલો, પ્રકૃતિનો આનંદ લ્યો. પછી છે આગળ, કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. કાલે શું થશે એની ચિંતા કરવાને બદલે અત્યારે જે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. બહુ ફ્યુચર વિશે એક્સપેક્ટેશન કલ્પનાઓ ન કરવું, આજમાં પ્રેઝન્ટમાં જીવન વિતાવવું એવું એમાં કહે છે. પછી છે સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. બાથરૂમમાં જઈ નાતી વખતે તમારે શેમ્પુ બોટલ છે એને જાણે એક માઇક્રોફોન હોય એમ કરી અને એમાં ગીતો છે એ ગાવાના છે. પછી આગળ કીધું છે નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી અ નો બડી, મિસ્ટેક્સ આર ઓકે. હવે શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ સંપૂર્ણ નથી અને સંપૂર્ણ બનવા માગે પણ કોણ છે, ભૂલો તો બધાથી થતી જ હોય છે. ડિલીટ ધ ફ્રેશ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબિલિટી. તમારી જે ડિક્શનરી છે, વોકેબિલિટી છે, શબ્દ ભંડોળ છે, એમાંથી આઈ કાન્ટ એટલે કે હું એ નહીં કરી શકું એ શબ્દ જ ડિલીટ મારી દો. કે ભાઈ આઈ કેન, આઈ કાન્ટ છે એમાં ખાલી આઈ કેન જ આપ કે હા હું કરી શકું છું. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ. શું છે આગળ કીધું કે તેનાથી તમારી જે રચનાત્મક નથી અને તમારા શક્ય ઉકેલોમાં અવરોધ પેદા કરે છે. જે તમે આઈ કાન્ટ રાખો ને તો શું થાય કે તમે પહેલેથી એવું વિચાર્યો કે હું આ ન કરી શકું તો તમે એ કરી જ ન શકો, એટલા માટે એ શબ્દ છે એ કાઢી નાખવાનો. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, ધીસ રીબેલેન્સીસ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેઇન. તમે જો જમોડી હોય તો ડાબા હાથે ક્યારેક ક્યારેક લખવાનું અને ડાબોડી હોય તો જમણા હાથે ક્યારેક ક્યારેક લખવાનું. તો આનાથી શું થશે તો કે તમારું જે મગજનું જે અર્ધગોળાકાર છે, હેમિસ્ફિયર એટલે અર્ધગોળાકાર, એ કેવું થઈ જશે, રીબેલેન્સ છે એ થઈ જશે, ફરીથી એ સમતોલિત થઈ જશે. રીબેલેન્સ એટલે સમતોલિત થઈ જશે. પછી આગળ કહી છે એક્સપેક્ટ ટુ બી લકી, અને એવી અપેક્ષા રાખો કે તમે કેવા છો, નસીબદાર છો. તો આ તું યુનિટ 3નું રીડ 2 એનું એક્સપ્લેનેશન આપણે આજે અહીંયા જોયું. હવે આગળ જે પણ વિડીયો છે એ જોવા માટે આપણી ચેનલને દરેક જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઈબ ન કરી હોય એ સબસ્ક્રાઈબ કરી લઈ, વિડીયોને લાઈક કરો, શેર કરો અને જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મધુબન. બાય, થેન્ક યુ વેરી મચ.